નમસ્કાર વિદ્યાર્થીઓ, વિષય ગુજરાતી ધોરણ 7 બીજા સત્રમાં આપણે 14મો પાઠ ભણી રહ્યા છીએ, જેનું નામ છે આવ ભાણા આવ. આ એક હાસ્ય કથા છે અને જેના લેખક છે સાબુદ્દીન રાઠોડ. તો વિદ્યાર્થીઓ, આપણે તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર 29 પર પહોંચ્યા હતા કે લેખક છે એ પોતાના માટે, નાનપણનો પ્રસંગ છે, એ પોતાના માટે બૂટ બનાવવા માટે જ્યારે પરિવારવાળાઓને કહે છે તો એ છે એ બૂટ સીવડાવવા માટે માપ આપી આવે છે અને મોચી છે એ વારંવાર એને છે એ આવ ભાણા આવ એમ કહીને કોઈ અલગ જ વાર્તા સંભળાવીને બહાનું કાઢીને પાછા 2-3 દિવસ પછી આવવાનું કહી દેતો હોય છે. તો હવે છે એ લેખકને એમણે સોમવારે આવવાનું કહેલું હોય છે. તો પછીની વાર્તામાં આગળ છે એ શું થાય છે જોઈએ પેજ નંબર 29 ઉપર. વળી સોમવારે પહોંચીને કહેતો, લાવો બૂટ. હવે લેખકને કીધું તું એ પ્રમાણે સોમવારે પાછા પહોંચી જાય છે. દુદામામા સામે દિવાલ પર ઓઠામાં ગોઠવી રાખેલ જોડ બતાવી કહેતા, જો આર્યા. હવે અહીંયા ઓઠું વિદ્યાર્થીઓ શબ્દ છે, જેનો અર્થ થાય બૂટ તૈયાર કરવાનું તેના જ માપ અને આકારનું લાકડાનું સાધન અથવા તો બીબુ. અહીંયા બૂટનું બીબુ એટલે કે જે માપ લીધું હતું એના માટે એક ઓઠું એટલે કે એક બીબુ તૈયાર કરેલું હતું, લાકડાના માપનું એવું સાધન કે જેમાં બૂટનો માપ રાખી શકાય. હું જોઈ રહેતો લાલ ચમકતા અણીવાળા વાદળીવાળા હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ જતો, એટલે ઉત્સાહથી આ છે અધીરો એટલે ઉતાવળો બની જતો. આગળ વધતો ત્યાં દુદામામા કહેતા, આ ભાણા 2 દિવસ ઓઠામાં રાખવા પડશે. કહે છે કે હજી તો આને 2 દિવસ માપ માટે આ ઓઠામાં રાખવા પડશે, નહીં તો તને ડંખ પડી જશે. ચપ્પલ પહેરતી વખતે બૂટ પહેરીશ તો ડંખ પડશે. એટલે સમજ્યો, મને એમની વાત વાજબી લાગતી. હવે લેખક કહે છે કે એમની વાત મને યોગ્ય લાગી. તો હું કહેતો, ભલે રાખો ઓઠામાં, બસ 2 દિવસ પછી આવીને લઈ જઈશ. કે ભલે તમે રાખો, હું 2 દિવસ પછી આવીને લઈ જઈશ. 2 દિવસ પછી ગયો પણ બૂટ નહીં અને ઓઠું પણ નહીં. હવે લેખક કહે છે 2 દિવસ પછી પાછો હું જ્યારે ગયો તો બૂટે નહોતું ને ઓઠું પણ નહોતું. મેં કહ્યું, ક્યાં છે મારા બૂટ? અરે ભાણા, કહી દુદામામા શરૂ કરતા, વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો, એ આ બૂટ જોઈ ગયો ને હઠ લીધી એટલે કે જીત પકડી. મારે તો બસ આ જ બૂટ જોઈએ. તે શેઠે ફૂલજીભાઈને મોકલ્યા અને સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો. મને થયું ભાણાને આથી સારા બનાવી દઈશ. હવે બીજા કોઈ વ્યક્તિની વાત કરે છે કે મારી દુકાને આવ્યો અને એને બૂટ તો ગમી ગયા, તો તારા બૂટ તો એ લઈ ગયો. હવે જા એમ કર, પરમ દિવસે મંગળવારે લઈ જાજે 2 દિવસ આમ કે આમ. કે છે તારા માટે હું આનાથી પણ સરસ બનાવી દઈશ. વળી મંગળવારે હાજર થયો. વળી પાછા લેખક મંગળવારે જાય છે ત્યારે દુદામામાએ એ જ સ્વચ્છતાથી અને એ જ શાંતિથી મેડામાંથી ચોપડે ઉતારી અને ખોલી મારી સામે મૂકતા કહ્યું, મૂક ભાણા પગ. કે આમાં પગ મૂક. વળી પાછું છે મેળા એટલે કે એને ઉપર બનાવી રાખેલો મેળો એટલે કે આર્યું હોય આપણે જેને કહીએ, એમાંથી છે માળિયામાંથી પાછું ચોપડે ઉતારે અને એમાં પાછું પગ મૂકવા માટે કહે છે, માપ લેવા માટે. હું અવાચક થઈ ગયો. હવે લેખક અહીંયા કહે છે અવાચક થઈ જવું એટલે કે મૂંગા થઈ જવું, ચૂપ થઈ જવું. પાછું કહે છે કે માપ તો આપી ગયો તો પાછું શા માટે પગ મૂકવા કહે છે? એ કહે છે, આંખે અંધારા આવી ગયેલા, મારો અવાજ ફાટી ગયેલો, શા માટે આટલું જ બોલી શકેલો? હવે એ પૂછે છે કે શા માટે, એકવાર તો માપ થઈ ગયો તો આટલું પૂછતા છે, આખે અંધાર આવી જવા, શું કરવું એને લેખકને સૂઝતું નથી. અંધારા આવવા એટલે શું કરવું તે સૂઝવું નહીં. હવે માત્ર એટલું જ બોલી શકે છે ફાટેલા અવાજે લેખક કે શા માટે. હવે આટલું બોલી કે છે, આટલું જ બોલી શકેલું. આગલું પરમાણુ આઠવગું નથી રહ્યું. એમ કે છે કે આગલું તમને માપ આપી ગયો હતો ને, પરમાણુ એટલે અહીંયા માપ, કે છે આઠવગું નથી રહ્યું. અહીંયા આઠવગું એટલે સહેલાઈથી હાથ લાગે એવું, કે તમને હું આથી પહેલાં પણ માપ પરમાણુ તો આપી ગયેલો હતો, એ તમે આઠવગું નથી રાખેલું એવું કહે છે. મૂળ વાત એમ હતી હું તને કહી નહોતો શકતો, મને એમ કે ભાણો ખીજાશે. હવે પાછું એમ કે છે, જો મૂળ વાત એમ હતી કે હું તને કહી નહોતો શકતો, આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે 8 મહિને મને બૂટ મળતા. હવે લેખક કહે છે કે આવી રીતના અવિરત બહાના મને અવિરત છે એ ધક્કા ખાવાના કારણે બહાના કાઢતા. અહીંયા શબ્દ છે અવિરત એટલે સતત વિરામ લીધા વિના લેખક ત્યાં ધક્કા ખાઈ રાખતા. તો આવી રીતના બહાના કાઢી કાઢીને લેખકને છે એના દુદામામા ક્યારે આપે છે મોચી જે છે કે 8 મહિના થઈ જાય છે બૂટ સીવવામાં, મારી આકરી તપશ્ચર્યા. હવે અહીંયા શબ્દ છે આકરી એટલે તીવ્ર અને સખત, કે મારું આ તપ છે એ બૂટ માટેનું આકરી તપશ્ચર્યાનો અંત આવતો. દુદામામા સાથે જ મને બૂટ આપતા, સાચે જ પછી મને બૂટ સીવી તો આપતા. વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ હવે ઘરેથી લેખકના પરિવારના સભ્યોએ એવી સૂચના આપેલી હોય છે. શું? કે બૂટ એક આંગળ મોટા સીવવાના, એટલે કે માપ આપી ગયેલો છે એના કરતાં એક આંગળ મોટા સીવવા, જેથી 2 વર્ષ સુધી ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ થતો. લેખક કહે છે કે મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ, અનહદ એટલે કે હદ વગરનો, પાર વિનાનો આનંદ, એવો મને ખુશી થતી.
એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકળી લાગતી. જોકે મેળા, લગ્નવાળો, પરીક્ષા, દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગે તો એમને એમ જ વીતી જતા, પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો. હવે લેખકને બૂટ પહેરવા જઈને જ્યાં જવું તો એવા પ્રસંગો છે કે સ્કૂલ છે, પરીક્ષા છે, દિવાળી છે કે લગ્નગાળો છે, મેળો છે, એવા પ્રસંગોમાં જ્યારે બૂટ પહેરીને એને જવું તો એ બધા તો 8 મહિનાની અંદર વીતી જતા, પણ છતાંય અંતે બૂટ તો સીવાડા, બૂટ તો મળ્યા એનો લેખકને આનંદ રહેતો, એ કહે છે. અને એના આનંદમાં છે આ બધા અગાઉનો વિષાદ છે એ નાશ પામતો. અહીંયા વિષાદ એટલે કે દુઃખ અને શોક, કે છેલ્લે છે અમારો દુઃખ છે નાશ પામી જતું કે બૂટ તો મળ્યા. જ્યારે જ્યારે નવા બૂટની માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા. હવે જ્યારે છે લેખક કહે છે કે બૂટની માંગણી થતી ત્યારે અહીંયા જે કાંઈ મારી સાથે બન્યું, હમણાં આપણી સાથે જે દ્રશ્યો છે એ લેખકે છે એ વર્ણન કર્યા, એ વારંવાર એમની સાથે જ્યારે નવા બૂટ સીવડાવતા ત્યારે આવું જ બનતું. વારના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે. વારંવાર મોચી છે એ કહે કે આ વારે આવજે, ઓલા વારે આવજે, પણ વાયદાની એની રીતમાં ફેર ન પડે. વાયદો એટલે શું? અહીંયા કે વાયદો એટલે મુદત, કામ પૂરું કરવા માટે મુદત આપ્યા કરવી તે. હવે એની વાયદાની રીત એટલે વરી કે ચોક્કસ કરી જ દે, ચોક્કસ કરી જ દે, એમ કરીને મોચી એને વારંવાર એક જ રીતે વાયદા કર્યા રાખતો. એટલે કહે છે કે વારમાં ફેર પડતો પણ વાયદા કરવાની મોચીની રીતમાં કદાય ફેર પડતો નહીં. આજે ધક્કા ખાવાનું દુઃખ ભૂલાઈ ગયું છે, બૂટ મળ્યા વખતનો આનંદ રહ્યો છે, દુદા મામાનો સ્નેહ નીતરતો અવાજ હજુય કાનમાં પડઘાયા કરે છે. હવે વર્તમાન પરિસ્થિતિમાં લેખક કહે છે કે આજે તો બૂટના ધક્કા ખાવાનું પણ ભૂલાઈ ગયું છે અને બૂટ મળ્યાનો આનંદ રહ્યો છે, દુદા મામાનો એ સ્નેહ નીતરતો એટલે કે જેમાંથી વાહન વસ્તુતું એવો અવાજ છે મારા કાનમાં હજુ એ પડઘાયા રાખે છે. અહીંયા કાનમાં પડઘાયા કરવું એટલે ફરી ફરીને યાદ આવવું, ફરી ફરીને એને દુદા મામાનો એ જ અવાજ યાદ આવે રાખતો. એમ કર ભાણા, સોમ મંગળ અને બુધવાર પણ જવા દે, એમ કર ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. હવે વર્તમાન પરિસ્થિતિમાં લેખક કહે છે કે જ્યારે નવા બૂટ લેવાનું થાય છે તો મને બાળપણમાં જે મારી સાથે આ થતું અને બૂટ માટે કેટલો હું હેરાન થતો, છતાંય પ્રેમથી છે મને દુદા મામા દર વખતે છે એ ટાળીને સ્નેહભર્યા અવાજે કહી દેતા. એટલે આ અત્યારેનું એ જે વર્તન હતું અને સ્નેહભર્યો મીઠાશભર્યો અવાજ હતો હજુ પણ મને યાદ આવ્યા રાખે છે. સાચું કહું છું, આજે મોંઘા બૂટ પહેરતા એટલો આનંદ નથી થતો કે જેટલો આનંદ દુદા મામાએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો. હવે અત્યારના લેખક કહે છે કે અત્યારે નવા બૂટ લઈને પહેરવાનો એટલો આનંદ નથી થતો કે જેટલો છે એ સીવડાવેલા બૂટ બાળપણમાં જ્યારે દુદા મામા સીવીને આપતા તો એ પહેરવાનો થતો. કેમ કે લેખકે છે એ ઘણી બધી વાટ જોઈ અને ઘણી બધી આવી તપશ્ચર્યા કરી અને આવા ધક્કાઓ ખાઈ અને પછી એને જે બૂટ મળવાનો આનંદ થતો એ આનંદ તો અત્યારે નવા બૂટ લેતા પણ થતો નથી, એવું કહે છે. તો બાળપણની પોતાની આ સ્મૃતિઓ છે એ લેખક અહીંયા આ પાઠમાં વર્ણવે છે. તો અહીંયા છે વિદ્યાર્થીઓ તમારો 14મો પાઠ પૂર્ણ થાય છે. હવે આ પછી છે આપણે આગળનું અભ્યાસક્રમનો પાઠ છે એ ભણીશું. આભાર.